સુરતમાં દિનેશ જાદવ મર્ડર કેસમાં શાળુભાઈ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરના વરાછા પાસે આવેલા માતાવાડી વિસ્તારમાં દિનેશ જાદવ ખૂન કેસને વરાછા પોલીસે ઉકેલી નાખ્યો છે ગુનાની તપાસમાં દિનેશનું સાળી સાથે ચક્કર હોવાના વ્યામમાં શાળુભાઈ ભરતે જ ખૂન કર્યું હતું પોલીસે શાળુભાઈ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે સુરતના માતાવાળી વિસ્તારમાં ગુરુવારે રત્ન કલાકાર દિનેશ જાદવવાળાની ત્રીસો હથિયાર વડે ચાલ હુમલાખોરોએ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી માતાવાડી જેવા ભરચક વિસ્તારમાં હત્યા થતા પોલીસે સીસીટીવી ફૂટેજ આ વિસ્તારના મેળવ્યા હતા તેમાં તેની હત્યા થતી હોવાના પુરાવા મળતા હત્યા કરનાર શખ્સોની તપાસ કરતા દિનેશનો સાળુભાઈ ભરત જ હત્યારો નીકળ્યો હતો ગઈ તારીખ છ ફેબ્રુઆરીના રોજ વરાછા પોલીસ સ્ટેશનના માતાવાડી વિસ્તારમાં વિઠ્ઠલનગર પાસે કોઈ ત્રણ ઈસમો દ્વારા દિનેશભાઈ વાળા કરી એક યુવાનની છરીના ઘામારી કરીને હત્યા નીપજવામાં આવેલ જે બાબતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરતા તારીખ દસ બે ના રોજ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુખ્ય આરોપી ભરત બાંભણીયા રવિ સથવારા તેમજ મનીષ બોડા કરીને આરોપ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બાબતે પ્રાથમિક તપાસ કરતા આરોપી ભરતને એવું શંકા હતી કે પોતાની પત્ની સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા એનો વૈમ રાખી અને એને આ ગુનો આચર્યો ભરતને પત્ની સાથે દિનેશના ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી તેમાં પત્ની સાથે બોલાચાલી થતા રિસાયેલી પત્ની પિયર જતી રહી હતી જેના કારણે ગુસ્સે ભરાયેલા ભરતે દિનેશની હત્યા કરી નાખી હતી હત્યા બાદ મોટરસાઇકલ પર ભરત ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે હત્યાના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં ભરત ભાંભણિયા રવિશ સતવારા અને મનીષ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરી છે